મોલ્લામાં અનેક ગલીએ ગલીએ આવેલા હોય છે તે શિવાલયો પૂજન અર્ચન અને વ્રત અનુષ્ઠાનનો મહિમા અનોખું રહેલું છે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે અને હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે જ્યારે શ્રાવણ અને શિવાલયની વાત હોય ત્યારે હળવદનું નામ સૌથી પહેલું લેવાય છે કારણ કે હળવદ પંથકમાં પ્રાચીન કાળથી મહત્વ ધરાવતા શિવાલયોની સંખ્યા વધુ જોવા મળે છે હળવદની ચારે બાજુએ અનેક શિવાલયો શિવાલય છે દેવોના દેવ મહાદેવના દર્શનનું વિશિષ્ટ મહત્વ જોવા મળે છે હળવદના શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર વૈજ્યનાથ મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ પંચમુખી મહાદેવ મંદિર જાગનાથ મહાદેવ ભૂતેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ હાટકેશ્વર મહાદેવ વગેરે શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા હળવદના ભૂદેવો પોતાના આરાધ્ય દેવ મહાદેવની અલગ રીતે પૂજા પૂજાભિષેક કરે છે જેમાં તમામ શિવાલયો ખાતે બેલીપત્ર ચડાવીને પૂજન અર્ચન અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસ નિમિત્તે સમગ્ર પંથક આખો શ્રાવણ મહિનો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે છોટી કાશી તરીકે પ્રચલિત એવા હળવદ શહેર થી સ્વયંભુ એવા વૈદ્યનાથ મહાદેવના આંગણમાં ઉભ્યા હું આપની સાથે વાત કરી રહ્યો છું ભરવત એ એવી ભૂમિ છે એ બ્રાહ્મણોની ભૂમિ છે અને પવિત્ર માસ શ્રાવણ માસ એ ઘરે ઘરે એ ઉત્સવનો માહોલ હોય છે એ કૃપા દ્રષ્ટિ બહુ જ અનેરી રહે છે અહીં એક પૂજા અર્ચન કરવાનો એક લ્હાવો છે આ એક પવિત્ર મંદિર છે અહીંના મહાદેવની પણ બધા ભક્તો પર સારી કૃપા રહેલી છે અને અહીંયા આખા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ પ્રકારની પણ કરવામાં આવે છે પાઠા પણ કરીએ છીએ અને એકદમ સારી પૂજા કરીને ભગવાન મહાદેવ પાસે આવતું વર્ષ સારું નીવડે અને સારું જા એ મહાદેવ એ એ માટે મહાદેવ પાસે અમે સારા આશીર્વાદની અપેક્ષા સાથે સારા સારી પૂજા કરીએ છીએ મયુર રાવળ જે ન્યૂઝ હળવદ